વિક્રમ સંવત 2068 નો ચૈત્ર માસ બેઠો, શુદ્ધ ગુડી પડવો ને શુક્રવાર તારીખ 23/3/2012 સંતોને લઈ અને સૂર્યના લોકમાં ગયા અને ત્યાં સૂર્યદેવે પ્રાર્થના કરી કે જો જો ભય અવતાર તાકો કારણ તુમ હો હરી અબ પ્રગટે ધર્મ દ્વાર અધર્મ મૂળ ઉત્થાપન કરન. પહેલા ગુરુજી કાલે વાત કરી છે કે મહારાજ નો અવતાર ભેદ બતાવ્યો હતો કે અત્યાર સુધી જે અવતાર થયા છે કોઈ દિવસ સમાધિ નથી કરી, ત્યારે મહારાજે એની સામર્થ્ય થી સમાધિઓ કરાવી હતી. ગુરુજી વાત કરતી ભગવાન નો આશ્રય અને નિર્ભયતા છે, તેમાં જે આવી ગયો તેનાથી દુઃખ દૂર થઈ જાય છે. ગુરુજીએ વાત કરી હતી કે ભગવાન ની જીત ભાઈ જ્યાં સુધી ગમશે નહીં ત્યાં સુધી ભગવાન નું ભક્ત પણ આપણા આવ્યું ન કહેવાય. કાલ ગુરુજીએ કહ્યું હતું કે સાર વાતો પર ટકો, કારણ કે તેથી સિદ્ધાંત મજબૂત થાય છે. આપણામાં જે કે અત્યારે દોષો છે તે પૂર્વે અત્યારે હાલમાં જે ભક્તો પ્રત્યે આપણે કલ્પ્યા છે એના કારણે જ છે. નિષ્કુળાન સ્વામી એ કીધું હતું કે મહારાજ બોલ્યા છે કે નથી આવ્યા ને આવશું ક્યાંથી રહે, સૌ જન જાણજો મનમાં થી રહે. હરિબિન ઓર સ્મૃતિ જે તી વિસ્મૃતિ હોય જાય તેતી. તેના પર પછી ગુણસાગર સ્વામી મળતી કરી દીધી કે ચિત્ત કી વૃત્તિ એક હૈ ભાવે ત્યાં લગાય, ચાહે હરિ કી ભક્તિ કરે ઓર વિષય કમાય. અને પછી પૂજ્ય સરજુ સ્વામી એમાં કીધું તું ઉને મારો ઠાકોર જગતે આપ કાણો, ઠાકોર બેઠ પારણે ને હું દોરી તાણો. સૂર્યદેવે મહારાજની સ્તુતિમાં વાક્ય કીધેલું કે
આપ પહેલી વાર જ આ બ્રહ્માંડમાં પધાર્યા છો ત્યારે પૂજ્ય ગુરુજી એમ કીધું આ એક જ વાક્ય ભગવાનને સર્વોપરી સમજવા માટે પૂરતું છે. નિષ્કુળાનંદ સ્વામીએ પણ સર્વોપરીપણાની વાત કહી છે પણ આપણને એ મનાતી નથી એ જ આપણી ભૂલ છે. કાલે વાત આવી હતી કે આપણને જ્યાં સત્સંગની પ્રાપ્તિ થઈ છે એનો કેસ રાખો પણ આપણને કોઈ બોલાવે કે ન બોલાવે એનું મનમાં ન રાખો. તો દાસ કે દાસ તિન કે દાસ હી હોઈ કર છલ કપટ કર ના નાસ ભરત ના શુદ્ધ હોઈ કર. આપણામાં જે દોષ છે તે સામે કલ્પ્યા હોય એ જ હોય છે. આપણામાં જેટલી પણ કસર રહે છે એટલી નિશ્ચય કરીને રહે છે. અવતારી જાણીને ભોળાનાથ બે વાર મહારાજને ભેટ્યા અને ખાનગી ખજાનો મળે છે એમ જાણીને કાંડો મુક્ત કરવા લાગ્યા. આ સત્સંગ મળે છે તે મોટા ભાગ્ય છે. તો તમે જે દોષ જો છે એ બીજામાં કલ્પા હોય એને કરી દીધું. ગુરુજીએ કાલે કહ્યું કે અબજો ડોલર ખર્ચ કરતા આવો સત્સંગ આપણને નહીં મળે. કોઈના ઉપર દેશ ન રાખો. ભગવાનના ચરિત્રમાં જે સંશય થાય એ નીચે મત કરશે. જયારે સંભાવી કરીને બધા ઇન્દ્રદેવના લોકમાં ગયા ત્યારે ઇન્દ્રદેવ એવું કહ્યું કે આવો અવતાર કોઈ શાસ્ત્રોમાં મેં સાંભળ્યો નથી. જો એવો અવતાર સાંભળ્યો ન હોય તો આ ઘરના શાસ્ત્રોમાં હોય નહીં. અને આપણા નંદ સંતોએ જે અનુભવ્યું છે એ પ્રમાણે શાસ્ત્ર બનાવે છે. માટે આગળના શાસ્ત્ર લઈને આપણા શાસ્ત્રનો મેળ નહીં લેવો. કેમ બોલે કાલ ગુરુ જે વાત કરી છે કે ચંદ્રલોકમાં મહારાજ ગયા ત્યાંથી પછી આગળ ગયા ઇન્દ્રના લોકમાં ગયા ત્યાંથી પછી બધે ગયા મહારાજનું બધાએ બહુ સ્વાગત કર્યું અને એવું કીધું કે આ સર્વોપરી પ્રાણી વાત આવી કે આપણા તો મોટા ભાગ જશે. આપણામાં જે કઈ કસર છે તે સાથી છે ભંડારી સામે. આપણામાં કસર છે એ ભગવાનના નિશ્ચયમાં કસર છે એટલે કસર. આપણામાં જે કઈ દોષો આવ્યા છે એ છે તે સાથી છે સાથી આવ્યા છે. આપણે પૂર્વે કોઈ ભગવાન કે ભગવાનના સંતો ભક્તોમાં દોષ કલ્પા છે એટલે આપણા દોષ છે. આપણને ભગવાનનો નિશ્ચય છે એમ ક્યારે કહેવાય? કાલે કથા વાલા ગુરુજી એવી વાત કરી હતી કે મહારાજ આ પૃથ્વી ઉપર હોય અને એ ગમે એવી આડોડા કરે કે ગમે એવી ક્રિયાઓ કરે તો પણ આપણને ક્યારે એમાં દોષ બુદ્ધિ ન થાય. ક્યારે એમ ન થાય કે મહારાજ કેમ આમ કરે છે પણ અંદર એમ જ થાય કે એ તો સર્વોપરી રાજા ધીરાજ સમ્રાટ મૂર્તિ છે તો એ તો એમ જ કરે ને એના માટે એ જ બરાબર છે ને એમ પોતાને અંતરથી સ્વીકાર થાય તો ભગવાન સ્વામિનારાયણને જેવા છે એવો યથાર્થ જાણ્યા કહેવાય સર્વોપરી સ્વીકાર્યા કહેવાય. કોને ન થાય એની ના બધામાં ભગવાન જોવામાં આવે તો આપણને દ્વેષ ન થાય. વચનામત રૂપી વેદને સમજવા માટે કયા ગ્રંથો રૂપી સ્મૃતિઓની જરૂર પડે? અવતાર અવતારીમાં ભેદ સાથે જણાય છે. સામર્થ્ય કરીને સૂર્યદેવ શ્રી હરિની શું સ્તુતિ કરી? આટલા બધામાંથી એક જ બાબા નાવડે બોલો સૂર્યદેવ શું સ્તુતિ કરી? મન યજ્ઞ માટે યજ્ઞ છે ને બપોરે જમવા દેવું બાકી બધાને ઉપવાસ કરાવવો કોઈને બીજાને
સૂર્યદેવ એવી સ્તુતિ કરી હતી કે જે જે અવતાર થયા તેનું મૂળ આપ છો હરી, અને તમે અધર્મ નું મૂળ ખાડવા ધર્મદેવ ને ત્યાં પ્રગટ થયા. પછી ઇન્દ્રદેવ એવું કહ્યું કે આવો અવતાર મેં કોઈ શાસ્ત્ર માં સાંભળ્યો નથી. હોશિયાર નીકળ્યો સાવરત કરી કે હાથ દેખાય બિન સામર્થ જાત જનાય સાબા છો કેતનભાઈ ને આ મૌ છે. હજી કઈ સત્સંગ આજે મેં થઈ ગયો. આપણે સેવા કરતા હોઈએ કે ઘરનું કામ કરતા હોઈએ એમાં ભગવાન નું કરતા પણ કેવી રીતે સમજવું, સમજણ આપવા વિનંતી. બોલો, ઘરનું કામકાજ કરતા હોય કે સેવા કરતા હોય સત્સંગ ની, એમાં ભગવાન નું કરતા પણ કેવી રીતે સમજવું. ખૂબ સારું થાય બધા વખાણે વાહ વાહ કરે એનું મનમાં જરાય હરખ ન થાય અને એમ જ રહ્યા કરે એ તો ભગવાને મારામાં પ્રેરણા કરીને કરાયું, ભગવાને કર્યું છે, હું તો શું કરી શકું, મારથી શું થાય, એ તો ભગવાનને જશ દો કે તો મને હું એમ રે તો કરતા પણ માયનું કહેવાય. આ ફળ તો કરતા પણ કેમ સમજવું કે મારામાં જે કઈ શક્તિ છે, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ, એ પરમેશ્વરે આપેલી છે. હું પરમેશ્વર વિના કઈ છું જ નહીં, જે છું તે પરમેશ્વરના સામર્થ્ય ને પ્રકાશને કરીને છું એવું સતત અનુસંધાન રહે એને કહેવાય કરતા પણ ભગવાન નું જાણ. એમ સમજવું કે જે કઈ છે તે ભગવાન છે, એને લઈને મારા શ્વાસ ચાલે છે, વિચાર આવે છે કે મારાથી કામ થાય છે, એ બધું પરમેશ્વરની શક્તિથી થાય છે. એમ સર્વમાં ભગવાન કરતા છે, મારામાં એ જ રીતે કરતા રહ્યા છે એમ સમજી નાખ્યું. શું એવું બને કોઈક દિવસ કે અંતર પ્રેરણા કહો કે શ્રીજીનો અવાજ પણ શું એમનું માર્ગદર્શન આપણને મળે, અંતર પ્રેરણા કે અંતરનો અવાજ આપણને ખ્યાલ આવી જાય ખરો કે આ ભગવાન જ આપણને કહે છે. એ રીતે જાણે કઈક ખોટું કરતા હોઈએ ને શ્રીજી નો અવાજ આવે, એવું ના કરતા, એવું ના કરતા એવો અવાજ આવે, એવું બને ખરું? બને, ન બને એવું નથી ને બને જ એવું નથી. આપણામાં એ સાંભળવાની સામર્થ્ય હોય તો સંભળાય, અને સાંભળ્યા પછી એને અમલમાં લેવાની સામર્થ્ય હોય તો અમલમાં લેવાય, અને સામર્થ્ય ન હોય તો સંભળાય પણ નહીં અને અમલમાં લેવાય પણ નહીં. એમને માથેથી જાય. ભગવાન પ્રેરણા તો કરે, અંદરથી અવાજ ભગવાન આપતા તો હોય, પણ એ કઠણ છે એ આપણને સંભળાય અથવા તો અમલમાં લેવાય. એટલી આપણા અંતરની શુદ્ધિ હોવી જોઈએ, એટલું પરમેશ્વરની નજીક આપણું વર્તન હોવું જોઈએ, તો એ અવાજ સંભળાય, નહીતર ન સંભળાય. અહંકારી, વાસનિક, દુરાગ્રહી એવા માણસો જે છે અશુદ્ધ, એને નથી પરમેશ્વરનો અવાજ સંભળાતો કે નથી પરમેશ્વરની પ્રેરણા જણાતી.
પણ એવા મોટા શુદ્ધ સંત કે મોટા એવા ભક્ત હોય એને ચોક્કસ જણાય આવે છે કે પરમેશ્વરની આ વાત ગમતી નથી કે આ વાત ભગવાનની ગમતી છે. પણ બધાએ એમ અંતસ્ફૂર્ણા અને અંતરના અવાજને ભગવાનનો જ અવાજ છે અને ભગવાનની પ્રેરણા છે એમ માનીને દોડવું નહીં. કેમ કે ક્યારેક આપણા ને આપણા અંતરની ઈચ્છા આપણને ભગવાનની ઈચ્છા દેખાય, આપણા ને આપણો આગ્રહ પરમેશ્વરનો અવાજ દેખાય કે આ ભગવાનનો અવાજ છે. હોય આપણો ને આપણો અવાજ બહુ આગ્રહ થઈ ગયો હોય ને એટલે ભગવાનનો અવાજ લાગે, અને ભગવાનનો હોય ને આપણો ને આપણો હોય તો ન કરવાનું થઈ જાય. વાસનાને લઈને, આગ્રહને લઈને, અહંકારને લઈને અને ખાડામ પડાય અને કોઈ રક્ષા કરે નહીં. માટે દરેક લોકોએ મનમાં મનમાં ગરગુન, મનમાં મનમાં પણવું, આવું નાટક કરવું નહીં. આપણે પરમેશ્વરનો જ અવાજ જોઈતો હોય કે પરમેશ્વરની પ્રેરણા જોઈતી હોય તો જેમાં પરમેશ્વર અખંડ રહ્યા હોય એવા કોઈ સંત ભક્તને હાથ જોડીને એની પાસેથી પ્રેરણા લેવી, એમાં રહીને ભગવાન જે કહે તે પરમેશ્વરનો અવાજ સમજવો. તો ક્યારેય આપણાથી બાફણપટ્ટી નહીં થાય. આપણે આપણે તો મનમાં મનમાં આપણી વાસના ને આપણો જ અહંકાર પ્રેરણા ને અવાજ થઈ જાય મારી દે. નોખું ન પડે તો ઘણાય માણસો ન કરવાનું કરે છે અને પછી મનમાં એમ સમજે છે મને ભગવાને કરાયું, એમણે ઈચ્છા મૂકીને એમને પ્રેરણા કરી ત્યારે મેં કર્યું ને એ જ કરતા છે ને. આ બધું બહુ મોટું અજ્ઞાન છે. ભગવાન કોઈ નહીં કઈ એવું નથી કરાવતા. માટે દરેક લોકોએ આ વાતને ખ્યાલમાં લેવું કે ભગવાનની મરજી માનીને આપણે કઈ ન કરવાનું કરીએ તો મુશ્કેલી બહુ મોટી થાય. એના માટે આપણે કોઈ મોટા સંત કે ભક્તને પૂછીએ, એ પોતે તટસ્થ હોય, એવા રાગ દ્વેષથી પર હોય, અહંકાર કે વાસનાથી રહિત હોય, એના હૃદયમાં પરમેશ્વર બિરાજતા હોય, એ જે જવાબ આપે તે ભગવાનનો આપેલો સમજી અને એ પ્રમાણે આપણે જીવવું. એ પૂછવું એ પણ એવા તટસ્થ મોટા પુરુષને પૂછવું. આપણને રાજી રાખવા આપણે ઈચ્છતા હોય એમ જ બિચારા જવાબ દે એવા ગોતી કાઢવા નહીં. એ ઊંધું પડે કેમ કે શેડા છાંટ થઈ ગયા ને એટલે બધું એમ જ વાગે. જેના ભગવાન સાથે શેડા જોડાયેલા હોય એવા જ માણસો પરમેશ્વરની મરજી કે પ્રેરણા શુદ્ધ રીતે જાણી શકે છે અને કહી શકે છે. ચોથા પોરનો 60 નો તરંગ આપણે આવ્યો. સમાધિ કી જો વાર્તા પૂછત ભય મધ્યરાત, પીછે હરિ પોઢી રહે અક્ષરપતિ સાક્ષાત. સમાધિની વાત પૂછતા અને કહેતા સાંભળતા અડધી રાત વીતી ગઈ, તે પછી અક્ષરાધિપતિ સાક્ષાત શ્રી હરિ પોઢી ગયા નાગરકામાં. સંત સબ બેઠે ધ્યાન મે એકાગ્ર કરી ચિત્ત, શ્રી હરિ પોઢે બીચ મે પલંગ પર શોભિત. સંતો બધા ચિત્તને એકાગ્ર કરીને ધ્યાનમાં બેઠા અને તેમની વચ્ચે સુશોભિત પલંગ ઉપર શ્રી હરિ પોઢ્યા. હવે પરમેશ્વરની નિત્ય વિધિનું ધ્યાન કરાવું છું. ભક્તો ભગવાનની નિત્ય વિધિનું વર્ણનની સાથે ધ્યાન કરે. પોઢ્યા ત્યારે શ્રી હરિએ મસ્તકે રૂમાલ બાંધ્યો, મુખ ખુલ્લું રાખ્યું, પહેલા જરિયાની સાલ ઓઢી અને તેમના ઉપર લાલ રંગની રજાઈ ઓઢી. રજાઈની કોર પીળી હતી અને તેને સુંદર રીતે ભાત્યો પાડીને દોરાઓથી સીવી હતી. શ્રી હરિના મુખરૂપી ચંદ્રને સંતોરૂપી ચકોર નેત્રનો પલકારો પણ માર્યા વિના દેખી રહ્યા હતા. જયારે રાત 4 ઘડી બાકી રહી ત્યારે સંતો ધ્યાનમાંથી ઉઠ્યા.
રાત ચાર ઘડી બાકી અને કે સૂર્ય ઉગવાને હજી એક કલાક અને 36 મિનિટ ની વાર હતી. એને કહેવાય રાત્રિ ચાર ઘડી બાકી હતી. સંતો ધ્યાન માંથી ઉઠ્યા, નારાયણ ધૂન બોલવા લાગ્યા, તે સાંભળીને શ્રી હરિ જાગ્યા. ધૂન કર્યા પછી સંતો પ્રભાત પદ બોલવા લાગ્યા. કેટલાક સંતો માનસી પૂજાના પદોને પણ બોલતા, કેટલાક સંતો નક્ષી શિખા પર્યંતના શ્રીહરિની મૂર્તિના ધ્યાનના પદ બોલતા. શ્રીહરિ શૌચ વિધિ કરીને પ્રસન્ન થતા બાજટ ઉપર બેઠા, ઘણી વખત માટી અને પાણીથી નિયમ પ્રમાણે હાથ ધોયા, કે પછી વિધિ પ્રમાણે બંને ચરણ ધોયા. પછી નિપુણ શ્રીહરિ શું કોમળ તાજુ દાંતણ લઈને કરવા લાગ્યા. મુકુંદાનંદ વરણી અને જયાનંદ વરણી બંને શ્રીહરિની સેવા કરતા, આનંદાનંદ સ્વામી મુખ્ય સેવા કરતા, આ રામાનંદ સ્વામીના શિષ્ય હતા, ભરતપુરના રાજા, બહુ મોટા સાધુ હતા. રઘુવીરજી મહારાજને જેને શાપ આપ્યો એ બહુ જૂના સાધુ. એ આનંદાનંદ સ્વામીને દેશકાળને અનુસારે સેવાની ઘણી સારી રીત આવડતી હતી. ગરમ કરેલું પાણી શ્રીહરિની આગળ વરણીએ મૂક્યું, નાવા માટેની એક સોના કુંડી પણ લાવીને આગળ મૂકી, શ્રીહરિને માટે જીવબા સુગંધી ફૂલેલ તેલ લાવ્યા, ગઢડેથી જીવબા નાગર કાયવા છે દાદા ખાચા સાથે, તેમણે એમાંથી એક સોનાનો કટોરો ભરીને પોતાના ભાઈ દાદા ખાચાની સાથે મોકલ્યો. દાદા ખાતર જે તેલ લાવ્યા તેને આનંદ ભુવનના સ્વામી શ્રીહરિએ પોતાના હાથમાં લીધું. પછી તેમને પૂછ્યું, સ્નાન કરવાનો યોગ્ય સમય વિચારીને તમે આ તેલ ક્યાંથી લાવ્યા? ઠીક છે, હા એમ કરો, તમે જ મારા શરીરે તેલ તો ત્યારથી શ્રીહરિએ એમ કહ્યું. દાદા ખાતર ઉચ્ચ કોટીના હરિભગત છે એમ સમજીને શ્રીહરિને તેમના ઉપર બહુ હેત હતું. હરિ શિખાવત રીત તેલ મર્દન કરહનું કી, શ્રીહરિએ તેમને તેલ ચોરવાની રીત શીખવી. ઉત્તમ પર બહુ પ્રીત હરિભક્ત ઉત્તમ જાનકર, પ્રથમ ભોજ હિ દોય ચોલાયે હરિ હિત કર, પીછે પીઠ હિ સોય ચોલાયે પતિ ભાવ કર. શ્રીહરિએ હેતથી પ્રથમ બંને ભુજાઓ ઉપર તેલ ચોરાયું, પછી અત્યંત ભાવથી પીઠ ઉપર ચોરાયું, પિંડી સાથર અને બંને ચરણો ઉપર તેલ ચોળાયું, પિંડી ઉપર સાથર ઉપર બંને ચરણો ઉપર. જયારે દાદા ખાચર તેલ ચોળી રહ્યા ત્યારે શ્રીહરિ તેલ ભર્યા, પોતાના બંને ચરણ તેમની છાતીમાં ચાપે છે. શ્રીહરિ બંને તેલ વાળા ચરણ દાદાની છાતીમાં ચાપ્યા. ઉત્તમ ભક્તાને ભક્તોમાં ઉત્તમ કહ્યા. વારંવાર બંને તેલ વાળા ચરણ મુખ ઉપર ચાપ્યા, મસ્તક ઉપર, ત્યારથી શ્રીહરિએ ચરણ દીધા. આવું ભક્ત અને ભગવાને હેતમાં કર્યું. કુંડીમાં વારંવાર પાણી ભરાવીને લોટાથી શ્રીહરિ નાયા, નાખો પાણી એમ કરીને કુંડી ભરાવ્યા અને પોતે લોટો લઈ અને નાય. બીજા ભક્તો લોટે પાણી રેડે, કોઈ ચોળી ચોળી તેલ ઉતારે, સેવક કોમળ અથેળી વડે ચતુરાઈથી અંગ ચોળતા હતા. તેલ નીકળી જાય ને બધું, એટલે જેની અથેળી રેતીના જેવી ખરબચડી હોય તેને પોતાના અંગ ચોળવા દેતા નહીં. આગળ પોતાનું શરીર જયારે દબાવડાવવું હોય ત્યારે પણ ખરબચડા હાથવાળા પાસે ક્યારેય દબાવડાવતા નહીં. હાથ હોય હાડા તો દબા દે, જેની સૂકી ત્વચા હોય એને ચામડી બધી તરડી ગઈ હોય તો એ દાબે તો વાગે, એટલે એને મારે ના પડે. જેને ઘરનું કામકાજ વાસણ બાસણ ધોવાના ને એવું રહેતું હોય ને એના હાથ જરા ફાટી ગયા હોય એટલે એ બધું વાગે. ઓફિસમાં બેઠા બેઠા કામ કરતા હોય એના હાથ હારા હોય, એ સેવા કરે ને સેવા કરે એના હાથ હારા હોય. નાયકે ઉભે ભય તત્કાલા ભીંજાએ છેશ લઈ ધર્મલાલા, નીચોએ દોઉ ઢીચન લાય સાતલ પિંડી તીનસે લુઆઈ. ધર્મના લાલ શ્રીહરિ સ્નાન કરીને તત્કાલ ઉભા થયા.
પલાળેલા ખેસ અને બંને ઢેકન ઉપર લાવીને વીચવ્યું. પછી સાથર અને પીંડી ત્યાં નાખેલું છે. ભક્ત પ્રતિ પાલક શ્રી એક કોરો રૂમાલ લીધો અને તેનાથી શરીર કોરું કર્યું. તેના મુખ બંને ભૂજાવું અને કંઠને હરેક ભરેલું છે. તે પછી છાતી પેટ અને પીઠ ને પડવું છે. પછી એક નવું પીળા રંગનું પીતાંબર વસ્ત્ર પહેર્યું, જરિયાની સાલ વટી અને ચરણોમાં નવી ચાકડીઓ પહેરી લીધી. મતવાલા શ્રીએ સોનાના ઝાંઝર પગમાં પહેરે, તેની ઘૂઘરીઓ ચાલે ત્યારે ગમ ગમ બોલતી હતી. ચરણોમાં પહેરેલી ચાકડીનો ચટાક ચટાક આવો અવાજ પણ થતો. શ્રીહરી ગજરાજની અથવા હંસની ચાલતી ચાલતા થોડી ઊંચી વેદિકા ઉપર શુદ્ધ આસન પાથર્યું. એના ઉપર પૂર્વ મુખે બેઠા શ્રીહરી મનથી પ્રસન્ન અને આનંદમાં હતા. નીતિવિધિ સો જોઈ કરણ લગે મન એક કર, મન એકાગ્ર રાખીને નીતિવિધિ કરવા લાગ્યા. પૂજા કરે છે પ્રભુ. શાલગ્રામ અને બાલમુકુંદ લાલજીની પૂજા અતિશય પ્રેમથી કરી. પૂજા કરીને જે હાજર હોય તે નૈવેદ્ય ધરાવતા, જે હોય પૂજા ધરાવી દે. પૂજામાં કોઈ વસ્તુ મળે કે ન મળે તેનો મનમાં ખેદ કરતા નહીં. જે ફૂલ મળે, જે વસ્તુ મળે, જે ઉપચાર મળે એનાથી પૂજા કરી લેતા. આટલું મારે પૂજામાં જોઈએ છે એવું કઈ નહીં. શ્રીહરી જયારે પૂજા કરવા લાગ્યા ત્યારે ચકોર બુદ્ધિના દરબાર સુરા ખાતર તાજું દૂધ અને તાજા દહીંનો ભરેલો માટીનો પાટિયો અને તેની સાથે ગળેલી હાકરથી ભરેલો થાળ ભરત ભર્યા મનથી લેવા અને શ્રીહરીની આગળથી બધું મૂકી દીધું. ઠાકોરજીને નૈવેદ્ય ધરાવવાને સમયે પેડા અને બરફીથી ભરેલો થાળ પણ લેવા. તે દેખીને શ્રીહરી થોડું હસ્યા અને બોલ્યા કે આજ તમે ઠાકોરજીને ખૂબ રાજી કર્યા. અમારા ઠાકોરજી બહુ ખુશ થઈ ગયા. બાકી આવું પૂજામાં ક્યારે આવતું નથી. સારું કર્યું તમે લેવા. આ બધું ઠાકોરજી પોતાની ઈચ્છાથી મગાવ્યું છે. અમે તો મનમાં સંકલ્પ પણ કર્યો નથી. આ ઠાકોરજી હારા. તે જોતું હોય કોઈને પેના કરીને મગાવી લે તો સેવકને ચિંતા નહીં. અમે સંકલ્પ કર્યો નથી. આવું કઈ શ્રી તે બધું ઠાકોરજીને નૈવેદ્યના રૂપમાં ધરાયું. પેડા અને બરફી પ્રથમ શ્રી દૂધ અને સાકર મેળવીને પ્રેમથી જમ્યા. તેના ઉપર દહીં અને હાકર ને પણ ખૂબ જ જમ્યા. કઈ મેળ નહીં, દૂધ ને હાકર ઉપર દહીં ઠપકર્યું. પ્રિય શ્રી સભામાં ભક્તોને દર્શન આપતા આપતા તે સમયે બરફી અને પેડા ને પણ જમ્યા. બધું હવે દેખે એમ ઠપકર્યું. બરફી પછી પેંડા જમ્યા. પોતાની સેવા કરનારા મુકુંદાનંદ બ્રહ્મચારી અને જયાનંદ બ્રહ્મચારી તે બંનેને બધું જમાઈ લો. પોતે જમાય બધું. આ દૂધ પીવો, આ દહીં પીવો, હાલો આ હાકર ખાવ, જેના પેંડા બરફી જમો, બે જમાય બરાબર. અને તે પછી દરબારોને અને સંતોને બધાને પ્રસાદીના રૂપમાં જે વધ્યું હતું તે થોડું થોડું આપી દીધું. ભક્તોનું હિત કરનારા શ્રીએ તે પછી ભક્તોને દર્શન દેવા માટે ભારે મહિલા વસ્ત્રોના આભૂષણોને ધારણ કર્યા. સુખદાયક શ્યામ સુંદર શ્રી સંતોની સભાની વચ્ચે હિંડોળા પહેરાઈને બેઠા. શ્રીએ જે પહેર્યા હતા એ સોનાના અને મોતીના ઘરેણાઓ ઘણા આવતા હતા. મોટા મોટા રાજાઓ તેને ચાહતા, છતાં તેમને એવા મળતા નહીં. ઝાલાવાડના હરિભક્તો નાગડકા આવ્યા. તેમના મનમાં ઉત્સાહ હમાતો નહોતો. તેઓ શ્રીહરીને બોલાવવા ત્યાં આવ્યા હતા. આય બધી નિત્યવિધિ આવી ભગવાનની. રોજે આ રીતે ભગવાન ઉઠે નાખી પછી આવું બધું કરતા. ત્યાં ઝાલાવાડનો ભગત આવ્યા. બધા આવીને શ્રીહરીના ચરણમાં પડ્યા. તેમને એક એક ને બોલાવીને શ્રીહરીએ નામ પૂછ્યા. અહીંયા તમારું નામ, તમારું નામ. એમ બપોરનો સમય થવા લાગ્યો ત્યારે રસોઈ તૈયાર થઈ બનાવવાનું કઈ બાકી ન રહ્યું ત્યારે મુકુંદાનંદ બ્રહ્મચારી બોલાવા આવ્યા. બીજા વસ્ત્રો ઉતારી નાખ્યા. પાછું પીતાંબર પહેરી લીધું. વિધિ પ્રમાણે જમતી વખતે મારા પીતાંબર પહેરતા. બીજા આ બધો રાજા ઠાઠ પહેરીને જમવાનું ફાવે નહીં. પીતાંબર પહેરે અને ઢીલું પહેરે. ગુરુદેવનો ધર્મ છે જમતી વખતે પીતાંબર પહેરવું અને થોડું ઢીલું પહેરવું. પછી ભગવાન અંબારી અને બ્રહ્મણે સ્વાહા, બ્રહ્મણે સ્વાહા કરવું. લાલ રંગની જરિયાની સાલ ઉઠી
ચરણોમાં ચાકડીઓ પહેરી હાથમાં રૂમાલ નાખ્યો, મનમાં ઘણો ઉત્સાહ હતો. આવા શિયેરી જમવા માટે ચાલ્યા. જ્યાં ભોજન બનાવ્યું હતું ત્યાં ધર્મપુત્ર શિયેરી પધાર્યા અને બાજટ ઉપર બેઠા ત્યાં આ તરંગ પૂરો થાય છે. ભોજન જ્યાં બનાય ત્યાં આયે ધર્મ સુત, ચોકી પર બેઠે જાય અ તરંગ પૂરે ભય ઉઠે. તરંગ પૂરો થયો અંદર લખી નીકળી, અ તરંગ પૂરો ભય ઉઠે. વાહ. સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ ની રીત શ્રી હરિચરિત્રામાં સાગરના ચતુર્થ પુરમાં નાગરકામાં શ્રી હરિની સવાર થી બપોર સુધીની નિત્ય ક્રિયા કહી એ નામે 60મો તરંગ સમાપ્ત થયો. પૂર ચોથો તરંગ 61 શ્રી હરિ થાળ જમ્યા અને સંત થારી ભક્તન જમાડ્યા. ચરણ કમલ ધોયે હરિ લુએ લઈએ કે રૂમાલ, ભોજન વિવિધ ભાતી કે ભરભર લાયે થાળ. શ્રી હરિએ ચરણકમળ ધોયા અને રૂમાલ થી લૂછા, જાત જાતના ભોજનો ના થાળ ભરી ભરી વર્ણી લેવા, રીંગણા વગેરે વિવિધ પ્રકારના શાકભાજી બનાવ્યા હતા તેના કટોરા ભરી ભરી લેવા, તેને શ્રી હરિ જમવા લાગ્યા. પછી શ્રી હરિએ વર્ણી પૂછ્યું, આજની રસોઈ કોની છે? ત્યારે વર્ણીએ કહ્યું, એ તો દરબાર સુરાખા તો જાણે, મને ખબર નથી. પછી સુરાખા તને બોલાવ્યા. શ્રી હરિએ તેમને પ્રેમ ભરી વાણી થી કહ્યું, આજની રસોઈ કોની છે? જેની હોય તેને પરત અહીં બોલાવો. સુરાખાતાના ભત્રીજાઓ પાકા હરિભગત થયા હતા. દારૂ માં ચોરી અને વ્યભિચાર એ ચાર ને ન કરવાનો નિયમ પ્રેમથી લીધો હતો. તેમને શ્રીહરિ સિવાય બીજે ક્યાંય પ્રતીતિ નહોતી. તેમને સુરાખાતાની સાથે ઘણું યત હતું અને તેનાથી બધાને સત્સંગ થયો હતો. સત્સંગની સાથે યત હોય તો સત્સંગ થાય. નાપા ખાચર સુરા ખાચર ના ભાઈ હતા. તેમને કાળુ ખાચર અને માણસિયા ખાચર નામે બે દીકરા હતા અને સુરા ખાચર ના બીજા એક ભાઈ નું નામ હતું આથિયા ખાચર. તેમને પણ બે પુત્ર હતા, એક નું નામ રાણો ખાચર અને બીજા નામ ડોસો ખાચર. જોયું સુરા ખાચર ના બે ભાઈ, નાપા ખાચર ને આથિયા ખાચર, નાપા ખાચર ના કાળુ ખાચર ને માણસિયા ખાચર અને આથિયા ખાચર ના રાણા ખાચર ને ડોસા ખાચર અને સુરા ખાચર ને એક દીકરો હતો નામ નાથા ખાચર. આ બધા હારા સત્સંગ હતા. તો સુરા ખાતર ના ચારે ભત્રીજાઓ ને શ્રી હરિએ પાસે બોલાવ્યા. ચારે ભત્રીજાઓ નો તે થાળ હતો. તેઓ ઉતાવળ દોડીને શ્રી હરિ પાસે આવ્યા. તે ચારે ના ઉપર શ્રી હરિ પ્રેમ રાખતા અને જે તે સમયે તેમને સરસ રીતે બોલાવતા હતા. મહારાજ નો અવિવેક અને એના સ્વભાવ ટળાયેલા. માં નહી મુકાયું, નિર્માની કર્યા, સમજણે ઉતારી હળવે હળવે. બોલો, ભગવાન નું કામ ભગવાન થી થાય. લયા ખાતર ને માન હતું પાછા અપમાન કર્યું. છેવટે માન એને પકડાયું હોય તેમ
દિવાકરજનની પોતાનું અજ્ઞાનની ઈર્ષા અને દેખાઈમાં કરેલી ભૂલેલ છેવટે એને નજર સામે આવે એ રીતનું પેલું કરવું અને પસ્તાણા ખરા માફી માગી કલ્યાણ એ કર્યું. આવો મોટો પગર મહળે પુરુષોત્તમ બધી રીતે એને ગુમડાનું ડ્રેસિંગ કરતા આવડે. બોલો એ દુખાડે ખરા ને ટાટુ લગાડે ને હારું લગાડે ને ગમે એમ કરીને જીવને માયા છોડાવીને પોતાની મૂર્તિ માં જોડે ખરા. આવા ભગવાન ક્યાંથી મળે મને કહો છે? એને આપણને પુરુષોત્તમ નારાયણ મળ્યા આપણા કેટલા ભાઈ. આદર ભાવ મૂલ હૈ આપે કહેશો. એ બધાનો સત્સંગ આદર ભાવ નો જ ગણાય. જેમ અનાજ ની મોલાત હોય છે તે પણ પાણી વિના થતી નથી, તેમ સત્સંગમાં પણ સમજવું. બોલો મોલાત ને પાણી ભાવવું પડે છે કે નહીં? પાણી વિના મોલત થાય? એમ જેને તમારે સત્સંગ કરાવવો હોય એને આદર ભાવ રૂપ પાણી મેળવવું પડે. સત્સંગ થાય પ્રેમ આપવો પડે, હેતથી બોલાવવા પડે, ઘણું ખાચવું પડે તો ધીમે ધીમે સત્સંગ થાય. સમજણ આવે પછી જરૂર નથી. મલાઈ મોટી થઈ જાય જો આ કુંડળમાં લીમડા મોટા થઈ ગયા પાણીની જરૂર નથી. ને ત્યારે બધે લીમડે લીમડે ડિપેરિકેશન મૂક્યું હતું, ટપક પદ્ધતિ લીમડા મોટા કર્યા, હવે થઈ ગયા મોટા, હવે પાણીની જરૂર નહીં. પણ પ્રથમ તો જરૂર પડે. પણ પછી 10 વર્ષ 15 વર્ષે પાણી મૂકમૂક કરવું પડતું હોય તો એ કઈ સત્સંગ થયો ન કહેવાય. આપણે નવા નવા હોય ત્યારે આપણને હવે હાચવે, નવી વહુ ને હાચવે એમ. પછી 2 અઠવાડિયા 3 અઠવાડિયા 4 અઠવાડિયા જાય ને એટલે હા હું નણંદ બધા ગમકાય, વાસણ બેહો નવા નથી. હવે કોઈ ઘરમાં આવે ને તમે હાચવતા થઈ જાઓ, બોલાવતા થઈ જાઓ. તમે તો ગર્ભની કહેવાઓ, અમારે તમને ન બોલાય બોલાય કરવા પડે, હાચવ હાચવ કરવા પડે. સત્સંગમાં એવું નવા આવ્યા હોય ને જૂના સ્વાગત સન્માન કરવું. પછી જૂના પોતે ઈચ્છા કરે કે અમને બોલાવે, સ્વાગત આપે, માન આપે તો બધા એકબીજાને માન આપવામાં જ રહે. ભજન કેદી થાય? આ નવા હોય થોડા દીતા બરાબર છે, એને હારો ઉતારો ને એને હરખું જમાડી દેવું, ધ્યાન રાખવું. પછી હું કાયમ પણ વાત તો સ્વામી એ કહી દીધી, મોલાત પાણી વગર નથી થતી એમ સત્સંગ સમજવું એમ કહી દીધું.
શ્રીહરિના વખાણ આવે છે. શ્રીહરિ બધા જ લોકોની નાડીને જાણતા, જેવો માણસ હોય તેની સાથે તેવો આદર ભાવ રાખતા. શ્રીહરિ કોઈના ઉપર દાવો રાખતા નહીં. તેમનો એવો દયાળુ સ્વભાવ હતો, ખોટી આંટી રોષ એવું કોઈ ને નહીં. અમૃત અને મેઘની રીતની જેમ જ જે પોતાનો હિતકારી ગુણ હોય તે ક્યારેય શ્રીહરિ તજતા નહીં. તે જયારે યોગ્ય સમય આવે છે ત્યારે તેમનો ગુણ જણાય આવે છે. શ્રીહરિમાં મેઘ કરતા અને અમૃત કરતા પણ અધિક અપાર અને અનંત ગુણ રહ્યા છે. તૂતના જેવી કોઈ હત્યારી ન કહેવાય કે ભગવાનને મારી નાખવા આવી. તેને કપટથી ભગવાનને લાડ પ્યાર કરતા પ્રેમથી ઝેરભેરો સ્તન મુખમાં આપ્યો ત્યારે તેનું કપટ જોઈને ભગવાને તેના પ્રાણ હર્યા. અને સાથોસાથ તેના સ્તનપાન કરાવવા રૂપ એક ગુણને લઈને તેનો ઉદ્ધાર પણ કર્યો. આવા છે ભગવાન. દોષ અને ગુણ તે બંનેનું ફળ શ્રીહરિ આપે છે, આપે છે અને આપે છે. દોષનું ગુણ એ ઠપ કરે, દોષનું ફળ એ ઠપ કરે, ગુણનું ફળ એ આપે. લોકો જેવી ખેતી કરે છે તેને દૈવ તેવું ફળ આપે છે. ભગવાન છે ને ફળ તો દે, સારું હોય સારું દે, મળવું હોય મળવું દે. તે કરે નિર્દોષ શ્રીહરિ કુ કહે સદા, એટલે જ બધા ભગવાનને નિર્દોષ કહે છે. અરુ કહત હે અરોષ શરણ હાથ ઉદ્ધાર કર. અને વળી ભગવાન અરોષ કહેવાય છે કારણ કે ચાહે એવો પાપી હોય પણ જો તે શરણે આવે તો ભગવાન તેનો ઉદ્ધાર કરે છે. કંઠને છેલ્લી ઘડીએ ભગવાને કહ્યું તો હજી સમય છે, જો શરણે થઈ જાય છોડ દો. રાવણને કીધું તું હજી વખત છે, પગમાં પડો મૂકી દો. એ જણા કે અમે મરશું ખરા પણ નમશો તમે. ત્યારે ભગવાન કે તમે મરવા તૈયાર થઈ જાવ. બીજું શરણ ભયો સો જાન હરી કી મરજી ને લોપે રતી લોપે અશરણ માન કુમાગર કો ફલ મિલત હે તે. ભગવાન ની શરણે થયો તે કહેવાય કે જે પ્રતિ ભાર પણ ભગવાન ની મરજી ને લોપે નહીં. અને જો મરજી ને લોપે તો તે શરણે થયો કહેવાય નહીં. તેને તો કુમાર્ગે ચાલ્યાનું દુઃખરૂપ ફળ મળવાનું જ છે. શરણ ભયો સો જાન, શરણે ભયો એને જાણો. હરી કી મરજી ને લોપે રતી લોપે અશરણ માન કુમારક કો ફળ મિલત તે. આ વાત સદગુરુ મુક્તાનંદ સ્વામી અતિશય હેતથી દાદા ખાતાને કહી છે. જયારે શ્રીહરિ જમી રહ્યા ત્યારે તે ચારે સોરા ખાતાના ભત્રીજાઓને થાળની પ્રસાદી શ્રીહરિ આપી. તત્કાલ શ્રીહરિ હાથ અને મુખ ધોયા, રૂમાલ લઈને આટલું છે. ધીર ગંભીર શ્રીહરિ તે સમયે દૂધપાક સાકરનો શીરો ભજીયા વડા હરીસો વગેરે કેટલાય ભોજન પ્રેમથી જમ્યા હતા. જમીન મુખવાસ લીધો પછી અતિ નિપુણતાથી ત્યાંથી ઉભા થયા. પરમ ઉદાર શ્રીહરિ સંતોની સભામાં આવ્યા, માથા ઉપર એક રૂમાલ બાંધ્યો હતો. જનોઈની જેમ ડાબે ખભે પિતાંબર રાખ્યું હતું અને તેના છેડાઓને કમર ઉપર કશીન બાંધ્યા હતા. મંડપમાં જાત જાતના રંગોથી રંગોળી પૂરી હતી. શ્રીહરિએ અનુપમ ગંભીર ધ્વનિથી સંતોને જમવા માટેનો હાથ કર્યો. સંતો હાલો જમવા, વાસુદેવ હરે પંક્તિ કરો. શ્રીહરિનો શબ્દ સાંભળીને સૌ સંતો આવ્યા. મંડપમાં પંગત થઈ પ્રત્યેક ખંડમાં સંતો બેઠા અને સ્વામિનારાયણ 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 નામની ધૂન બોલવા લાગ્યા. શ્રીહરિની સાથે કાયમ રહેનારા દરબારો હતા તેઓ પંગતમાં બેઠા, તેમજ શરબંધી જે સેવકો હતા તે પણ આવીને બધા પંગતમાં બેઠા. તે સમયે બધા વિપ્રો ત્યાં જે હાજર હતા, જેવા કે બોટાદના વિપ્રમોના જોશી અને નરસિંહ મહેતા, જેઠા ભટ્ટ, કૃષ્ણજી, પરમાનંદ વગેરે હતા, એ બધા આવ્યા. વઢવાના ત્રણ વિપ્ર આવ્યા હતા, એમાં એક તો રાધારામ ઠાકર કે જેને ગઢપુરમાં શ્રીહરિની જન્મપત્રી લખી હતી, અને વ્યાસ બેચરજી અને કૃષ્ણદેવ બંને ભાઈ ઘણા સુગ્ન હતા બિભાણના. તેમણે તુલસી રામાયણને ગાઈને શ્રીહરિને ઘણા રાજી કર્યા હતા. સદગુરુ મુક્તાનંદ સ્વામી પોતે લખેલ સાત કાંડનું સંપૂર્ણ રામાયણ શ્રીહરિએ રાજી થઈને બેચરજીને આપ્યું હતું. મુક્તાનંદ સ્વામીનું લખેલું બૌદ્ધિય પોશાક વેર વેર હતી રીત દેહી. સત્સંગમાં તેમનો ઘણો જ પ્રેમ જોઈને શ્રીહરિ રાજી થઈને તેમને વારંવાર પોશાક આપ્યો હતો. મુક્તાનંદ સ્વામી આ વઢવાણના બ્રાહ્મણો મહારાજની આગળ ડ્રામા કરતા, નાટક જમાવટ કરી દેતા. એક પાત્ર મુક્તાનંદ સ્વામી લે, બીજા બ્રાહ્મણ લેતા. આવી રીતે તે દિવસે પણ નાટક દ્વારા એ સત્સંગને સદબોધ અપાતો, નહીં કે કેવળ કથા કીર્તન થઈ.
લીમડીના વિપ્ર નિર્ભયરામ આચાર્ય અને બીજા ગોપાલજી એ બધા વિપ્ર શ્રીહરિની સમક્ષ આવીને તે ઠેકાણે ઉભા રહ્યા. તે બધા વિપ્ર ભોજનના થાળ ભરી ભરીને તત્કાળ શ્રીહરિની પાસે લઈ આવ્યા. સૌ પહેલા શ્રીહરિ શેરો અને પૂરી લઈને પંગતમાં પીરસવા લાગ્યા. સંતો જમવા માટે કાષ્ટના પાત્ર રાખતા. શ્રીહરિ પીરસવા આવે ત્યારે બુદ્ધિમાન સંતો પાત્ર હાથમાં લઈને ઊંચું કરીને લેતા, આમ પાત્ર ઊંચું કરીને લેતા. રાજા સંતો ભક્તો જો ઊંચું પાત્ર ન કરે તો મહારાજને કેળ દુખે, કારણ કે પીરસવાનું કામ ઘણું કઠણ હોય છે. પીરસવું હોય એને ખબર હોય. આમાં લખ્યું કે સંતો ઊંચું પાત્ર કરીને ભોજન લેતા, એ કઈ થાળી ઊંચી કરે નહી. ત્યાં તો અમારે વાંકા વળીને જ પીરસવું પડે, કેળ દુખે, માથું દુખે. પણ સત્સંગ કરાવવો હોય તો આવું તો સહન કરવું જ પડે. ગડવાઓએ કર્યું છે તે આપણે કરવું પડે. સંતો પાત્ર ઊંચા રાખતા હતા અને એમાં લખ્યું બુદ્ધિમાન સંતો પાત્ર હાથમાં લઈને ઊંચું કરતા, અમુક ને ઓછી હોય તો નહોતા કરતા. ભજીયા, વડા, પાપડ, શાકભાજી અને અથાણું વગેરે શ્રીહરિની આજ્ઞાથી તે વિપ્રો પીરસતા હતા. જયારે શ્રીહરિ ફરીને બધી પીરસી રહ્યા ત્યારે જમવાની આજ્ઞા આપી. બધા સંતો એ પાત્રમાં પીરસાયેલું અન્ન ભેરવી દીધું. પછી જળથી પોક્ષણ કર્યું, ભાવથી એક એક પોષ ભરીને પાણી નાખ્યું. કાયમ આ રીતે સંતો જમતા. કેટલા મતો હતા એ બધા જમવાની આ રીત જોઈને ધ્રુજવા લાગ્યા. સંતોએ કરેલો સ્ત્રી અને ધનનો ત્યાગ દેખીને બુદ્ધિમાન લોકો બધા પગે લાગ્યા. સંતોની તે વર્તનની રીત દેખીને પેશવાના દિવાન બાપુ ગોખલેએ સંતોનો ઘણો સત્કાર કર્યો હતો. પશ્ચિમ ભારતમાં ગાયકવાડ જેવો કોઈ બીજો રાજા નહીં. તેમણે સંતોને દેખ્યા અને શ્રીહરિના દર્શન કર્યા. પછી તેમણે ઘણો સત્કાર કર્યો. ઇંગ્લેન્ડની કંપનીના અમલદારોએ સંતોનો અપાર ત્યાગ સાંભળ્યો ત્યારે મોટા સાહેબો દ્વારા શ્રીહરિનો અને સંતોનો ઘણો સત્કાર કરાયો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મહાન ત્યાગી સંતોનો અપાર મહાત્મ્ય દેખીને તે બીજાને સમજાવવા માટે શ્રીહરિ વિવિધ પ્રકારના ભોજનો અને નિત્ય પીરસતા હતા. જેમ રહે જબ સંત તબ હરિ ધોય કર દો બખાન હતી કરંત વાર વાર સંત કે સદા. જયારે સંતો જમી રહ્યા ત્યારે શ્રીહરિએ બંને હાથ ધોયા. પોતે કાયમ સંતોના વારંવાર અતિશય વખાણ કરતા હતા. આ એમની આદત હતી. બખાણ અતિકરંત વાર વાર સંત કે સદા. સદાય ને માટે વારંવાર સંતોના વખાણ અતિશય કરતા હતા. મહારાજની આદત છે. ભગવાનની ટેવ હતી બધાના વખાણ કરવાની. જેના હોય એના વખાણ કર્યા કરે, વારંવાર કર્યા કરે, બહુ વખાણ કરે કે જે મુદ્દે આપણને ટેવ નથી. કોઈના વખાણ કરવા કે કોઈને હારા કહેવા કે મોટા કહેવા એટલે આપણે મોત જેવું થાય, થઈ જ ન શકે. બોલવું પડે તો માંડ ઢોળું બોલાય, વધારે તો નહીં જ. અને પોતાની મોટાઈ ગાવી હોય, પોતાના વખાણ કરવા હોય, પોતાના સારા સારા પ્રસંગો કહેવાનું ટાણું આવે ત્યારે તો આમ કોઈ આવે. ઉભરા ભરે પછી એક પ્રસંગ એક એક પોતાની ચતુરાઈ, એક એક પોતાના ધર્મ નિયમ નીતિ ભક્તિ, એક એક સારી બાબતોને આમ ઉલી ઉલીને કહેવાય જ જાય. ભોગના વખાણ કરવાના થાય ત્યાં મન મોળે મૂકે. માંડ એકાદો વખાણ થોડું ઘણું બોલાય, હારા છે આમ તો સેવા હારી હતી. પછી પોતાને શરૂ થઈ જાય તરત તરત. મારા જેવો કોઈનો હારો સ્વભાવ નહીં, મારા જેવા કોઈના હારા નિયમ નહીં, મારા જેવું ભગવાનમાં સંતોમાં કોઈને હેત નહીં, અમારા ઘર જેવું ઘર નહીં, અમારી ચોખ્ખાઈ જેવી ચોખ્ખાઈ નહીં, અમારી સેવા જેવી સેવા નહીં. હું આમને મારો દીકરો તો એટલો બધો ગુણિયલ છે, રોજ હવે દૂધ લઈને જાય. અમારી દીકરીઓ તો હવે હાવ ભજન પરાયણ છે. આ બધા એની બામાં જ સંસ્કાર આવ્યો. હા, એવી રીતે બધી વાતો કરે કે પૂછો મત, એમ હાલાડા ગયા કરે. હું એ પૈસાનું કદી ખોટું કરું નહીં. આપણી પણ એ વાત આવે જ નહીં, ખોટું તમે કોઈ ભૂલ્યું જ નહીં. સમજાણું અમારા ઘરમાં એવો હોપ, અમારો દીકરો તો અમને બેન પૂછ્યા વગર પાણી ન પીવું. જો અંદર જઈને હરખું જોવા ખબર પડે મારો હાવ ડીંગા દે કોલમ બોલ નીકળે બધી. અવતાર ન એસે કોઈ તિહિકર એસે ન સંત કેવું, એસે કહત જન જોય સત અસત ધર્મ તત્વગન. સાંભળ્યો, આવો બીજો કોઈ અવતાર થયો નથી અને તેથી જ આવા સંતો પણ બીજે ક્યાંય નથી. આમ ધર્મના સત્ય સત્ય તત્વને જાણનારા લોકો આવા સંતોને જોઈને બોલતા હતા.
કે આવો બીજો કોઈ અવતાર થયો નથી, અને તેથી જ આવા સંતો પણ બીજે ક્યાંય નથી. જ્યાં પાણી ન હોય ત્યાં ખેતર લીલા ન હોય, જ્યાં સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ જેવા પરમાત્મા ન હોય ત્યાં સર્વોપરી સંતો ક્યાંથી હોય? સર્વોપરી હરિ તો સર્વોપરી સંતો, સર્વોપરી સંતો તો સર્વોપરી ભક્તો. આમ બધા ભેગા થયા હોય તો સર્વોપરી સંપ્રદાય કહેવાય. બધું સર્વોપરી ને લઈને સર્વોપરી છે. આ બધી કથા ધ્યાન કરવા જેવી છે, વિચારવા જેવી છે, સમજવા જેવી છે, જીવનમાં ઉતારવા જેવી છે. કથા વાર્તાનું મનન ન થાય તો લાખ વર્ષ કથા સાંભળીએ તો એનાથી થતો ફાયદો લઈ શકાય નહીં. માટે અમે જોર કરીને કથા વાર્તાનું મનન કરાવવાની ટેવ પડાવવા ઈચ્છીએ છીએ. માટે વઢીએ છીએ, ટોકીએ છીએ, કાઢી મૂકીએ છીએ, બોલાવીએ છીએ, તાકી ટેવ પડે. કથાનું મનન કરવાની ટેવ પાડવી એમ સત્સંગી જીવનના માહિતીમાં લખ્યું છે, ભાગવતના માહિતીમાં લખ્યું છે, વચનામૃતમાં લખ્યું છે, શરણ મન નિધિ ધ્યાસની વાત વેદમાં છે. આપણે સાંભળીને પછી આખો દી એ મન થાવે એમ વિચારો ને વર્તન કર્યા કરીએ, અને કથા હું વધતું કાલનું કાલ ગયું, બંદીનું બંદી ગયું, એવું જીવન જીવીએ સારું નહીં. આપણે ક્યાં કોઈને કઈ દેખાડવું છે, મોટો વટ મારવો છે, જાજા માણા ભેગા કરીને બહુ મોટો આમ અમે આમ ને તેમ, એવું કઈ નથી. આપણે જ આપણા જીવનું કલ્યાણ થાય, ભગવાન અંતરમાં ઉતરે, આ બધી કથા ઉતરે, આનું બધું ધ્યાન મનન થાય, અને જીવ શુદ્ધ થાય, ભગવાનમાં ખરું એક થાય, જીવનું કલ્યાણ થાય. આટલી જ વાત છે. માટે દરેકે કથાનું મનન કરવાની ટેવ પાડવી. આજે આપણે બે તરંગ વાંચી કાઢ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના ચતુર્થપુરમાં શ્રી હરિ થાળીમાં અને સંત હરિભક્તન જમાડ્યા એ નામે 61મો તરંગ સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજની